પાણીની લાઇનના ખોદકામ સમયે ઘટસ્ફોટ વિંજોલમાં દોઢ કિલોમીટર લાંબી ગેરકાયદેસર કેમિકલ છોડતી ડાયોપ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડની લાઇન નીકળી કંપનીને ક્લોઝર નોટિસ પચીસ લાખનો દંડ સાબરમતી નદીના પ્રદૂષણ પાછળ કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ગટરમાં અથવા બારોબાર નદીમાં છોડવામાં આવતું પાણી જવાબદાર છે શહેરના પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર વિંજોલ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવતી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન એક ગેરકાયદેસર ભૂગર્ભ પાઇપલાઇન મળી આવી હતી એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી ગેરકાયદેસર પાઇપલાઇનમાંથી કેમિકલવાળું એસિડિક પાણી છોડવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે આ પાઇપલાઇન વટવા જીઆઈડીસી ફેઝ બેમાં આવેલી ડાયોપ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી આવતી હોવાનું બહાર આવતા જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ આપી અને પર્યાવરણને નુકસાન બદલ પચ્ચીસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે જીપીસીબીના અધિકારીઓએ જ્યારે ત્યાં તપાસ કરી તો ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું જ્યારે કંપનીમાં તપાસ કરી તો ત્યાં એકથી દોઢ મીટર જેટલી ઊંડી લાઇન મળી આવી હતી જેમાં તાજેતરમાં જ ખોદકામ કર્યું હોય તેવું જણાયું હતું આરસીસી વર્ક કરવામાં આવેલું હતું જે ખોદકામ મળી આવતા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવી હોઈ શકે છે પાઇપલાઇનનું જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી જીપીસીબીએ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી અને કંપનીને બંધ કરવા અંગેની નોટિસ આપી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે